રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા જીવાત્માઓના કલ્યાણ અર્થે હળવદમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયા હતા, જેમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં 210 બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી છે. તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગજનીની દુર્ઘટના ઘટી હતી, જેમાં મૃત્યુ પામેલા જીવાત્માઓના કલ્યાણ અર્થે હળવદમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન શ્રી લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ, પાટિયા ગ્રુપ, છોટા કાશી હળવદ સેવા ગ્રુપ, ફ્રેન્ચ યુવા ગ્રુપ, એચપીએલ ગ્રુપ, યુવા ભાજપ, દિલસે ફાઉન્ડેશન અને આયશ્રી ખોડિયારા રામદેવ રામા મંડળના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે 210 બ્લડની બોટલ એકત્ર થઈ હતી, તે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે નિઃશુલ્ક ઉપયોગમાં લેવામાં આવશે. આ કેમ્પમાં રક્તદાન કરી ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા જીવાત્માઓને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સામૂહિક રક્તદાન કર્યું હતું અને 5 વ્યક્તિએ પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરેલ, તેમજ એક 55 વર્ષના દાદાએ પોતાની જિંદગીમાં સર્વપ્રથમ વખત રક્તદાન કર્યું હતું અને જીવે ત્યાં સુધી નિયમિત રક્તદાન કરવા માટે કટિબદ્ધ બન્યા હતા. તદુપરાંત 4 દંપતીએ સહજોડે રક્તદાન કરી અને સમાજને નવો રાહ ચીર્યો હતો. રમેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, હળવદ.